हरिया विद्यार्थियों, धोरण एक विषय गुजराती एक आनी पहला वीडियो में आपने जोड़कना समाज सेवकों विषय जोड़कना जोई गया तुमने सीडब्ल्यू में पण लखाव्या हता अने तैयार करवाना पण कीधा हता। हवे चार नंबर सुधी लखाव्या हता, आजे आपने पांच नंबर थी लखीशुं। जोड़कनु पांचमुं धोरण एक विषय गुजराती एक पाठ आठ मोटो मोटो थईस। सुथार भाई लाकड़ू लईने सुथार भाई लाकड़ू लईने करवत वड़े कापे। सुथार भाई लाकड़ू लईने करवत वड़े कापे। टेबल खुर्सी करवा माटे टेबल खुर्सी करवा माटे आडू उभू मापे। सुथार भाई शू करे लाकड़ू लईने અને એને કોઈ વસ્તુ બનાવી હોય બારીગરના બનાવે ટેબલ ખુરશી તો તેને શું કરે માપ લઈને કાપે એટલે કે આડું અને ઊભું બંધ વસ્તુ કાપે અને ટેબલ બનાવવું હોય કે ખુરશી બનાવવી હોય એની માટે શું કહે છે આડું ઊભું માપે એટલે માપ લઈને એ વસ્તુ બનાવે છે। ચલો લખીએ આપણે लाकड़ू लईने करवत वड़े कापे। सुथार भाई लाकड़ू लईने करवत वड़े कापे। टेबल खुर्सी करवा माटे टेबल खुर्सी करवा माटे आडू ऊभू मापे। सुथार भाई लाकड़ू लईने करवत वड़े कापे। टेबल खुर्सी करवा माटे आडू ऊभू मापे आडू ऊभू मापे। હવે આપણે પહેલા પણ વાત કરી કે જોડકના એટલે કે કવિતા પૂર્ણ કરો એમ જોડકના પૂર્ણ કરો એ રીતે વર્કશીટમાં આવે તો આપણે CW માં વિડિયોમાં જોઈને તમારે દરેકે લખેલું હોય તો ખબર પડે બરોબર ને। હવે આ કોના વિશે છે તો સુથારભાઈ કોણ છે સુથારભાઈ। હવે આગળ જોઈએ કે દરજી દરજી વિશેની વાત કરી છે। દરજી મારું શર્ટ સીવે ને દરજી મારું શર્ટ સીવે ને ઉપર બટન ટાંકે ઉપર બટન ટાંકે। બેન માટે ઘાઘરી સીવે બેન માટે ઘાઘરી સીવે ઉપર આભલા રાખે શું કે ઉપર આભલા રાખે।
दरजी मारू शर्ट सीवे ने, दरजी मारू शर्ट सीवे ने ऊपर बटन टाके, बेन माटे घाघरी सीवे, बेन माटे घाघरी सीवे ऊपर आभला राखे। छ नंबर, दरजी मारो शर्ट सीवे, दरजी मारो शर्ट सीवे दे ऊपर बटन टाके, ऊपर बटन टाके, बेन माटे घाघरी सीवे ऊपर आभला राखे। शू कहे छे जोईए, दरजी मारू शर्ट सीवे ऊपर बटन टाके, बेन माटे घाघरी सीवे, बेन माटे घाघरी सीवे ऊपर आभला राखे। ऊपर के अपने नवरात्रि માં કે પહેરીએ છીએ, ચણિયા ઉપર હોય છે ને આભલા ભરેલા, છોકરીઓ પહેરે છે તો એ ચણિયા વિશે કે ઉપર એ ઘાઘરી ઉપર ચણિયા ઉપર શું રાખે, આભલા ટાંકે, એટલે કે છે કે ઉપર આભલા રાખે। દરજી મારું શર્ટ સીવે ઉપર બટન ટાંકે, બેન માટે ઘાઘરી સીવે ઉપર આભલા રાખે। તમારે પણ સીડબલ્યુ નોટમાં લખતા રહેવાનું, બરોબર? આગળ છે હવે કુંભાર વિશે। કોણા વિશે છે? કુંભાર વિશે। કુંભારની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય, કુંભારની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય, કુંડા કુંડી મટકા સાથે, કુંડા કુંડી મટકા સાથે દોણા દોણી થાય, શું કે દોણા દોણી થાય। હવે કુંભાર શું કરે? માટલા ઘડે, શું કરે? માટલા ઘડે, તો સેના પર ઘડે ભાઈ? ચાકડો હોય, કેવો હોય? ચાકડા ઉપર શું કરે કુંભાર? માટલા ઘડે, પછી લાકડીથી એ ચાકડો ગોર ગોર ફેરવે અને આમ હાથ વડે માટી ચડાવીને શું એને આકાર આપે, એટલે કે ઘાટ આપે, એટલે કે છે કુંભારની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય, ચાકડો લાકડીથી આમ ગોર ગોર ફેરવે અને પછી કે કુંડા કુંડી મટકા સાથે, કુંડા કુંડી બનાવે મટકા એટલે કે માટલા બનાવે, એટલે કે દોણા દોણી થાય, શું થાય? દોણા દોણી થાય। સાત નંબર, કુંભારની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય, કુંભાર લીલા પડીએ કેવો ચાકડો ફરતો જાય, કુંડા કુંડી મટકા સાથે, કુંડા શું છે? કોને લીધો અને માથે વિંડુ છે, કુંડા કુંડી મટકા સાથે, દોણા દોણી થાય, દોણા દોણી થાય, કુંભારની લાકડીએ કેવો ચાકડો ફરતો જાય, કુંડા
હવે છેલ્લું જોઈએ કે કડિયા વિશે કઈ જોડકનું છે કડિયા વિશે કડિયો શું કરે ભાઈ મકાન ચણે શું કરે મકાન ચણે એ કડિયો કે કડિયો મોટો કારીગરને કડિયો મોટો કારીગરને મકાન મોટા બાંધે મકાન મોટા બાંધે ઈંટો ઉપર ઈંટો રાખી ઈંટો ઉપર ઈંટો રાખી સિમેન્ટ વડે એ સાંધે આપણે મકાન ચણવું હોય તો શું શું જોઈએ રેતી જોઈએ સિમેન્ટ જોઈએ અને ઈંટો જોઈએ શું કરે ઈંટો હવે આપણે મકાન બનાવી શકીએ તો ના એ જેનું કામ હોય તે જ કરી શકે તો કડિયો શું કરે મકાન પણ ચણે તે કડિયો મકાન ચણે તે કડિયો કે છે મોટો કારીગર છે અને મકાન મોટા મોટા બનાવે છે મકાન મોટા મોટા બનાવે છે ઈંટો ઉપર ઈંટો રાખે અને વચ્ચે સિમેન્ટથી અને રેત વડે વચ્ચે માલ બનાવે અને ઈંટો બે ઈંટોની વચ્ચે નાખતો જાય અને ઈંટો ઉપર ઈંટો મૂકતો જાય એમ દીવાલ મોટી બનતી જાય કે ઈંટો ઉપર ઈંટો રાખી ઈંટો ઉપર ઈંટો રાખી સિમેન્ટ વડે એ સાંધે સિમેન્ટ વડે એ સાંધે કડિયો મોટો કારીગરને મકાન મોટા કડિયો મોટો કારીગરને મકાન મોટા બાંધે ઈંટો ઉપર ઈંટો રાખી ઈંટો ઉપર ઈંટો રાખી સિમેન્ટ વડે એ સાંધે સિમેન્ટ વડે એ સાંધે કડિયો મોટો કારીગરને મકાન મોટા વર્કશીટમાં પૂરા વાક્યમાં પણ પૂછાય
પ્રશ્નના જવાબ લખો તો પછી સીડબ્લ્યુડી નોટમાં આપણે એ પ્રશ્ન એક શબ્દ લખ્યો હોય પણ એને પૂરા વાક્યમાં આપણે લખવાની ખબર પડવી જોઈએ બરોબર ને પૂરા વાક્યમાં તો આપણે જે લખાયા છે અને એક શબ્દ દ્વારા આપણે પૂરા વાક્યમાં જ પૂછીશું વર્કશીટમાં પૂરા વાક્યમાં જ પૂછીશું તો તમારે સારા અક્ષરે વર્કશીટમાં પણ પૂરા વાક્યમાં લખવાનું બરોબર ને જેથી આપણે તૈયાર પણ થઈ જાય જોડણી જોઈને સાચી લખવી એટલે આપણે વર્કશીટમાં પણ
ખેડૂત પણ છે પણ જોડણી શું પડે ખોટી બરોબર તો જોડણીનો પણ જોડે જોડે આપણે ખ્યાલ રાખવાનો ત્રીજો પ્રશ્ન લાકડું કાપવા શું વપરાય છે લાકડું કાપવા શું વપરાય છે જવાબ લાકડું કાપવા શું વપરાય તો લાકડાનો ઉપયોગ પણ કરે સુથાર ભાઈ કોણ એટલે લાકડાની ચીજ વસ્તુ બનાવવાની હોય ને બારી બારના ટેબલ ખુરશી તો એ બધું બનાવે કોણ તો સુથાર તો કે એ લાકડું શેના વડે કાપે તો આપણે ડિજિટલ દ્વારા પણ સમજ્યા હતા તો પણ શેનાથી કાપે કરવત શેનાથી લાકડું કાપે કરવત વડે હમણાં જ આપણે લખવું જોયું કે સુથાર ભાઈ લાકડું લઈને કરવત વડે કાપે તો લાકડું કાપવા શું વપરાય કરવત પૂરા વાક્યમાં હોય તો લાકડું કાપવા કરવત વપરાય છે એ સુથારનું ઓજાર છે સુથારનું ઓજાર એવો પ્રશ્ન પૂછાય તો શું લખો સુથારનું ઓજાર તો કરવત હથોડી બરોબર ને તો કે લાકડું કાપવા શું વપરાય કરવત ત્રણ નંબરનો જવાબ કરવત લાકડું કાપવા શું વપરાય છે તો કરવત ચાર નંબર વાળ કોણ કાપે છે વાળ કોણ કાપે છે વાળ કોણ કાપે વાળ કાપે એને શું કહેવાય વાળંદ શું કહીએ વાળંદ જવાબ વાળંદ પૂરા વાક્યમાં પ્રશ્ન હોય તો વાળ વાળંદ કાપે છે વાળ વાળંદ કાપે છે ટપાલ કોણ આપે છે ટપાલ કોણ આપે છે ટપાલ લાવે તે ટપાલી કહેવાય શું કહીએ ટપાલી ટપાલ કોણ આપે છે પાંચ નંબર ટપાલ કોણ આપે છે ટપાલ કોણ આપે છે તો ટપાલી કોણ ટપાલી ટપાલ કોણ આપે છે તો ટપાલી ટપાલ આપે તે ટપાલી કહેવાય છ નંબર માટલા કોણ વડે છે માટલા કોણ ઘડે છે માટલા કોણ ઘડે છે માટલા ઘડે એટલે માટલા કોણ બનાવે છે તો કુંભાર પૂરા વાક્યમાં હોય કે માટલા કોણ ઘડે છે તો માટલા કુંભાર ઘડે છે એ પૂરા વાક્યમાં જવાબ થયો હું ફરીથી કહું છું કે એક શબ્દમાં જવાબ કારણ કે પૂરા વાક્યમાં આપણે પહેલા થઈ ગયા એક શબ્દમાં જવાબ હું લખાવું છું પણ વર્કશીટમાં પૂરા વાક્યમાં જ પ્રશ્નોના જવાબ લખો પૂરા વાક્યમાં જ પ્રશ્નોના જવાબ લખો હવે એક શબ્દનો પ્રશ્ન હોય તો આપણે જોડે જોડે સમજાવે છે કે એક શબ્દનો જવાબ એ પૂરા વાક્યમાં આપણે લખી શકીએ છીએ પૂરા વાક્યમાં લખી શકીએ છીએ તો માટલા કોણ ઘડે છે તો માટલા કોણ ઘડે કુંભાર
घेटा बकरा कौन चरावे छे? घेटा बकरा कौन चरावे? गायो चरावे ते गोवाळ कौन? गोवाळ। अने घेटा बकरा चरावे ते भरवाड। શું કહેવાય? ભરવાડ। ગાયો ચરાવે તે ગોવાડ અને ઘેટા બકરા જે માર્જન કરે એનું પાલક દાતી હવે શું કહેવાય એનું પાલન કરે એટલે ઘેટા બકરા ઘરે રાખે હવે ગોવાડ હોય તો શું રાખે ગાયો રાખે તો ઘેટા બકરા રાખે તે ભરવાડ શું કહેવાય ભરવાડ एक बार फरी जोई लईए प्रश्नना जवाब चंपल कौन सीवे छे तो मोची चंपल कौन सीवे छे तो मोची हळ कौन चलावे छे तो खेडूत हळ कौन चलावे छे तो खेडूत लाकडू कापवा शू वपराय लाकडू कापवा शू वपराय तो करवत करवत ने धार केवी होय करवत ने धार खबर छे आम होय दांता एना आम होय तो ए करवत थी ज लाकडू कपाय वाळ कोण कापे छे तो वाणन वाळ कापे ते वाणन टपाल कोण आपे छे तो टपाल कोण आपे टपाल માટલા કોણ ઘડે છે તો કુંભાર માટલા ઘડે એ કુંભાર ને ઘેટા બકરા કોણ ચરાવે છે તો ભરવાડ અને ગાયો ચરાવે તે ગોવાળ આ એક નંબર થી સાત નંબર એક શબ્દમાં પ્રશ્નોના જવાબ આપને થઈ ગયા તે સીડબલ્યુ ની નોટમાં સારા અક્ષરે તમારે લખવાના બરોબર આપણે આજે તો પેલા જોડકણા ની પેલા ચાલ લખાવે હોમવર્ક માં આપ્યા છે એટલે બોલી બોલી ને લખવાનું બરોબર ને એટલે આપણને બોલવાનું પણ વાંચવાનું પણ ફાવે ગુજરાતી માં તો વાંચતા જવાનું લખતા જવાનું એટલે વાંચવાનું પણ આપણને આગળના ધોરણ માં આવીએ તો તકલીફ પડે નહીં હવે આ 1 થી 7 નંબરના પ્રશ્નનો જવાબ છે તમારે સીડબલ્યુ ની નોટ માં સારા અક્ષરે લખવાના અને પછી તમારે આને જોડે જોડે ના લખતા પછી લખજો હોમવર્ક ની નોટ માં બોલતા જવાનું ને લખતા જવાનું આ વિડિયો અહીંયા હું પૂરો કરું છું હરિયમ બધાને